21મી સદી જ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવાય છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પરિવર્તનો આવતા અભ્યાસમાં પણ અનેક પરિવર્તન આવ્યા છે. ઓટોમેશન અને રોબોટિક્સ એન્જિનિયરિંગ જેવા કોર્સ શીખવા માટે યુવાનો લાખો રૂપિયા ખર્ચીને વિદેશ જતા હોય છે, ત્યારે હવે રોબોટિક્સ એન્જિનિયરિંગનો કોર્સ ગુજરાતમાં જ રહીને વિદ્યાર્થી કરી શકે છે. જી હા, આ કોર્સ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં શરૂ કરવામાં આવ્યો છે. ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલા 42,000 જેટલા વિદ્યાર્થીઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગના અલગ અલગ કોર્સ કરવા માટે ફોર્મ ભર્યા છે. ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરવા માટે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે. સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ બેઝિક ટેકનોલોજીથી અવેર થાય એની માટે અમારા પોલિટેકનિકના વિદ્યાર્થીઓ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેમાં એન્જિનિયરિંગ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલના વિદ્યાર્થીઓને બેઝિક ટેકનિકલ નોલેજ, જેવું કે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ વિશે નોલેજ, મિકેનિકલ કમ્પોનન્ટ વિશે નોલેજ, 3D પ્રિન્ટિંગ કેવી રીતના થઈ શકે એનું બેઝિક નોલેજ, આ ઉપરાંત અલગ અલગ કંટ્રોલર્સ, નોડ MCU, RDNO વગેરે શીખવાડશે. અલગ અલગ કોર્સિસ 3D પ્રિન્ટિંગ ના છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જેવા બેઝિક કોર્સિસ છે, જે 50 કલાક, 100 કલાક, 150 કલાક ના અંતર્ગત અમે ડિસાઇડ કરેલા છે. તેના CBSE ના ગાઈડલાઇન્સ મુજબ જ અમે એના જે પ્રાઇસિંગ છે એ પણ નક્કી કર્યા છે. પરંતુ જો કોઈ સ્કૂલને આ બધા કોર્સ એક સાથે પણ જોઈતા હોય તો એક સ્કૂલની અંદર પોતાની જ જગ્યાનું એ કરી અને રોબોટિક્સ ક્લબ જેવી આખું એક લેબ પણ ક્લબ પણ ડેવલપ કરી શકે, જેની અંદર ઇલેક્ટ્રિકલ થી માંડી અને એડવાન્સ એટલે કે RDNO છે, નોડ MCU છે, એ બધી જાતના જેટલા પણ એડવાન્સ ટૂલ્સ છે એને યુઝ કરીને એક નવા રોબોટ્સ કે એવું જે હોય એ બનાવી શકે છે.